मुझे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार, यहाँ धोरण 12 कॉमर्स विषय आंकड़ा शास्त्र चैप्टर नंबर 1 सूचकांक एम अपने विभागे विभाग बी अने टूका दाखला एटले के विभाग सी अपने जोई गया। हवे चैप्टर 1 नो अपने विभाग डी जोवानो छे, जेमां तमने 7मा दाखलाथी दाखलाओनी शुरुआत थाय। 6 सुधी तमारे थियरिकल प्रश्नो छे। थियरी माटे आपणे जे તે ગ્રુપમાં મૂકેલા જ છે જે તે થિયરી। હવે દાખલા નંબર 7થી અહીંયા દાખલાઓની શરૂઆત થાય છે। તો દાખલા નંબર 7માં મેં ટુકાણમાં રકમ તમને લખેલી કે 5 વસ્તુ છે, આ 5 વસ્તુના ભાવમાં 2014ની સરખામણીએ 2016માં 50%, 90% અને 110%નો વધારો થાય છે। જ્યારે બે વસ્તુમાં 5% અને 2% ભાવ ઘટે છે। આ પાંચેય વસ્તુનું અગત્ય 5 જેમ 4 જેમ 3 જેમ 2 જેમ 1 હોય તો સૂચકાંક શોધો। તો એ ધ્યાન રાખજો, વસ્તુ તમને 5 આપેલી, વસ્તુને તમને કોઈ પણ નામ આપી શકો, વસ્તુ ABCDE આપી શકો, 1 2 3 4 5 આપી શકો, જે આપવું એ આપીએ। તો વસ્તુને આપણે ABCDE આવી 5 વસ્તુઓ લઈએ। હવે ધ્યાન રાખજો કે ભાવમાં સાપેક્ષ વધારો, તો ભાવમાં સાપેક્ષ વધારાને સૂચકાંક કહેવાય। સૂચકાંક, સૂચકાંકને આપણે શું સંજ્ઞા આપીએ છીએ? આઈ। તો પહેલી વસ્તુમાં જુઓ 50 આ વધારો થાય, વધારો હંમેશા 100 ઉપર થાય। પહેલી વસ્તુમાં 50% વધે છે એટલે 100 + 100 ના 50% 50 એટલે પહેલી વસ્તુનો સૂચકાંક કેટલો થશે? 150। બીજી વસ્તુમાં 90% વધે છે તો વધારો હંમેશા 100 ઉપર 100 + 100 ના 90% 90 એટલે 190। પછી ત્રીજી વસ્તુમાં 110% વધે છે તો 100 + 110 એટલે 210। પહેલી ત્રણ વસ્તુમાં વધારો થાય છે, જ્યારે બાકીની બે વસ્તુ રહી એમાં 5% અને 2% ઘટાડો થાય તો ઘટાડો હંમેશા 100 ઉપર 100 - પહેલી વસ્તુમાં 5% એટલે 95 આવશે અને 100 - 2% ઘટે છે એટલે 98 આવશે। ચલાયું, ત્રણ વસ્તુમાં વધારો હંમેશા 100 ઉપર થાય 100% વધારો, ભાવમાં સાપેક્ષ 100% વધારો એટલે સૂચકાંક, અને વધારો હંમેશા 100 ઉપર થાય એટલે 100 + જેટલા % વધતા હોય પ્લસ વધારો, અને જ્યાં ઘટતો તો બે વસ્તુમાં અહીંયા બાદ કર્યો। હવે એનું અગત્ય આપેલું, અગત્ય અથવા મહત્વ અથવા પ્રમાણ, એને શું કહેવાય? ડબલ્યુ કહેવાય। ડબલ્યુને આપણે પ્રમાણે કહી શકીએ, અગત્ય કહી શકીએ અને ભાર પણ કહી શકીએ। રેડી? તો એનું 5, પહેલી વસ્તુનું 5 પ્રમાણ 4 3 2 અને 1। રેડી? તો આપણે આઈ અને ડબલ્યુ મળી ગયા, તો આપણે ભારિત સરેરાશની રીત શીખી ગયા છીએ અગાઉ આઈ ડબલ્યુ વાળી। તો આઈ અને ડબલ્યુનો ગુણાકાર, તમને સૂચકાંક શોધો એવું કીધું છે। તો સૂચકાંક કઈ રીતે લેવું? તો એ તો તમને આ પ્રમાણ ઉપર, પ્રમાણ એટલે ડબલ્યુ, ડબલ્યુ આપેલા હોય એટલે હંમેશા કઈ રીતે લેવાય? ભારિત સરેરાશની રીત જ લેવાય। તો આઈ ડબલ્યુનો ગુણાકાર 15 × 5 = 75 એટલે 750, 19 × 4 = 76 એટલે 760, 21 × 63 એટલે 630, 95 × 2 એટલે 5 × 2 = 10, 2 × 1 = 1, 9 × 1 = 19, 190 અને 98 × 1 = 98। એટલે આઈ અને ડબલ્યુનો શું કરી નાખ્યો? ગુણાકાર। હવે ડબલ્યુનો ટોટલ 9 × 3 = 12, 2 × 2 = 14, 15। એટલે હવે આનો ટોટલ તમે કરી જુઓ તો આનો ટોટલ તમારે આવશે 24 × 28। આઈ ડબલ્યુનો તમે ટોટલ કરી જોશો તો કેટલો આવશે? 24 × 28 આવશે, જોઈ લઈજો, ટેલી કરી લઈજો। હેડી? તો હવે સૂચકાંક, તમને સૂચકાંક શોધો એવું કીધું, તો સૂચકાંક આઈ બરાબર કઈ રીતે લેવી? તો અહીંયા જેવી માહિતી એવું સૂત્ર, અહીંયા પ્રમાણ આપેલું, પ્રમાણ એટલે ડબલ્યુ, તો આ ડબલ્યુ હોય એટલે કે ભારિત સરેરાશની રીત, તો સિગ્મા આઈ ડબલ્યુ સિગ્મા સિગ્મા ડબલ્યુ, તો આઈ ડબલ્યુના ગુણાકારનો સરવાળો આપણી પાસે 24 × 28 છેદમાં સિગ્મા ડબલ્યુ, ડબલ્યુનો ટોટલ છે આપણી પાસે 15।
है घना बदा सूचकांक नो टोटल मूकी दे सूचकांक नो टोटल नहीं सिग्मा डबल्यू है तो तब अठयावीस चौबीस अठयावीस भाग्या पंदर करो तो चौबीस अठयावीस भाग्या पंदर करशो एटले तमारो 161.87 आवशे आ तमारो सूचकांक थयो रकम ने पेला व्यवस्थित तमने पेरेग्राफ स्वरूपे आपेला छे तो पेरेग्राफ स्वरूप ने कोष्टक स्वरूपे व्यवस्थित गोठवी नाखो पछी आपणा माटे कहे जे नथी हवे दाखला नंबर आठ दाखला नंबर आठ में तमने अहींया तमने आवक वार्षिक आवक 10,000 रुपया में आपेली छे 10,000 रुपया में અને 2008માં 38 આપેલી 38 નું અહીંયા 10,000 કરો એટલે 380,000 ટૂંકમાં 2008માં આવક છે પછી આમાં 10,000 વડે ગુણો એટલે 400,000 રૂપિયા આવક આપેલી છે 2009માં એ રીતે 2010 2011 12 13 અને 14 2008થી 14 સુધી તમને કોઈ કંપનીના આવકના આંકડા અહીંયા તમને આપેલા છે તો ઉપર શોધવાનું કીધું છે કે અચલ આધારની રીતે સૂચકાંક શોધો નીચેની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચકાંક શોધો તો અચલ આધારની રીતે આપણે અગાઉ શીખી ગયા અચલ આધારની રીતે આધારની રીત એમાં સૂચકાંકનું સૂત્ર આઈ બરાબર પી વન છેદમાં પી જીરો ગુણ્યા 100 આવું આપણે સૂત્ર અગાઉ લખી ગયા અચલ આધારની રીતે સૂચકાંકનું સૂત્ર શું તો આઈ બરાબર પી વન છેદમાં પી જીરો ગુણ્યા 100 પી વન એટલે ચાલુ વર્ષનો ભાવ અને પી જીરો એટલે આધાર વર્ષનો ભાવ પી એટલે પ્રાઇસ ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 આ અચલ આધારની રીતે સૂચકાંકનો સૂત્ર છે અગાઉ આપણે લખાવેલા જ છે તો એ અચલ આધારની રીત છે આપણે લેવાની અચલ આધારની રીતમાં આધાર વર્ષ હંમેશા સ્થિર રહે જ્યારે પરંપરિતમાં દરેક વર્ષે આધાર વર્ષ બદલાય તો આમાં અચલ આધારની રીતે અહીંયા કંઈ જ આપણને સૂચના નથી આપી કે કયો વર્ષ આધાર વર્ષ લેવું તો પેલું વર્ષ આપણા માટે આધાર વર્ષ અને એ આધાર વર્ષનો ભાવ 2008નો ભાવ કેટલો આપેલો છે 38 એટલે અહીંયા તમારે દરેક વર્ષે પી જીરો તરીકે કેટલા લેવાના થાય 38 લેવાના થાય તો અહીંયા 2008માં આધાર વર્ષનો સૂચકાંક હંમેશા સીધો 100 મૂકી દો તે હાલે અથવા અહીંયા 2008નો સૂચકાંક ચાલુ વર્ષનો ભાવ હોય ચાલુ વર્ષે યા આધાર વર્ષે યા તો પહેલા વર્ષે સૂચકાંક 2008નો શું દીધો તો ચાલુ વર્ષનો ભાવ 38 અને આધાર વર્ષ પણ 2008 લીધું એનો ભાવ પણ 38 ગુણ્યા 100 એટલે પહેલા આધાર વર્ષનો સૂચકાંક કેટલો આવશે 100 તમને ઉપર રકમમાં કીધેલું જ હશે કે 2008ના આધારે 2009ના આધારે 2010ના આધારે ન કીધું હોય તો પેલું વર્ષ આપણા માટે કયું લઈ લેવું આધાર વર્ષ તો આધાર વર્ષનો ભાવ એ આપણા માટે પી જીરો બનશે શું કરવા કે અચલ આધારની રીતે એમાં આધાર વર્ષ સ્થિર જ રહે જો પરંપરિત આધારની રીતે કીધું તો એમાં આધાર વર્ષની જરૂર જ નથી જે વર્ષનો આ વર્ષનો સૂચકાંક શોધતા હોય તો એનો અગાઉનું વર્ષ આપણા માટે આધાર વર્ષ બની જાય હે ધ્યાન રાખજો તો પહેલા વર્ષે 2008 આપણે આધાર વર્ષ લઈ લીધું શુક્રવાર કે કઈ સૂચના નથી પછી બીજા વર્ષે શોધીએ 2009નો સૂચકાંક શોધીએ તો 2009 આપણા માટે ચાલુ વર્ષનો ભાવ 40 આધાર વર્ષનો ભાવ દરેક વર્ષે તમારે કેટલો લેવાનો છે 38 ગુણ્યા 100 તો તમે 40 ભાગ્યા 38 ગુણ્યા 100 કર્યો તો 111.11 આવશે 111.11 40 ગુણ્યા 100 ભાગ્યા 38 કર્યો પછી એ જ રીતે 2010નો સૂચકાંક શોધીએ તો એનો ચાલુ વર્ષનો ભાવ 48 આધાર વર્ષનો ભાવ દરેક વર્ષે પી જીરો તરીકે 38 લેવાના 38 ગુણ્યા 100 તો તમે 48 ગુણ્યા 100 એટલે 4800 ભાગ્યા 38 કરો તો એમાં આવશે 133.33 આવશે પછી એ જ રીતે 2011નો સૂચકાંક શોધીએ તો આપણે ચાલુ વર્ષનો ભાવ 52 આધાર વર્ષનો ભાવ દરેક વર્ષે તમારે 38 જ લેવાના 38 ગુણ્યા 100 તો તમે 52 ગુણ્યા 100 ભાગ્યા 38 કરજો તો 52 ગુણ્યા 100 ભાગ્યા 38 કરશો એટલે એનો તમારો જવાબ આવશે 144.44 આવશે પછી એ જ રીતે 2012નો સૂચકાંક શોધીએ તો ચાલુ વર્ષનો ભાવ 60 આધાર વર્ષનો ભાવ દરેક વર્ષે 38 લેવાના છે શુક્રવાર કે અચલ આધારની રીત છે એટલા માટે તો 60 ગુણ્યા 100 ભાગ્યા 38 કરશો એટલે 166.66 આવશે
પછી એ જ રીતે 2013માં સુધી હતો ચાલુ વર્ષનો ભાવ 80, આધાર વર્ષનો ભાવ દરેક વર્ષે 38 × 100. તો 80 × 100 / 38 કરશો તો એનો જવાબ તમારે આવશે 222.22 આવશે. પછી છેલ્લા વર્ષે 2014નો સૂચકાંક સુધી હતો ચાલુ વર્ષનો ભાવ, એનો ભાવ અથવા આવક ચાલુ વર્ષની ચલરાશિ છે એમાં આધાર વર્ષની ચલરાશિ ગુણ્યા 100. તો ચાલુ વર્ષની ચલરાશિ અહીં આવક 95, આધાર વર્ષની 38 × 100. તો તમે 95 × 100 / 38 કરશો એટલે એનો તમારો જવાબ આવશે 263.89 આવશે. 263.89. માત્ર સૂત્રને યાદ રાખજો, ચાલુ વર્ષની ચલરાશિ છે એમાં આધાર વર્ષની ચલરાશિ ગુણ્યા 100. પણ અહીંયા અચલ આધારની રીત છે એટલે એમાં આધાર વર્ષ દરેક વર્ષે P0 તરીકે તમારે કેટલા લેવાનું થાય? 38. જો આ જ વસ્તુ પરંપરિત આધારની રીતે કીધું હોત તો પહેલા વર્ષે આપણા માટે કઈ, પહેલા વર્ષે સૂચકાંક હંમેશા 100 મૂકી દેવાનો. પછી ચાલુ વર્ષનો ભાવ છે એમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. પછી ચાલુ 2010નો સુધી હતો ચાલુ વર્ષનો ભાવ 48 અને અગાઉના વર્ષનો ભાવ 40, એટલે કે 48/40 × 100. પછી 52/48 × 100 આ રીતે મેળવવાના થાય. પણ અચળ આધારની રીતમાં આધાર વર્ષ સ્થિર રહે. તો આ હતા આપણે વિભાગીયના દાખલા નંબર 7 અને 8.